નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝિલન. સૌપ્રથમ વાત કરીએ તો પાટણની એક મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો. સચિવાલયના ગેટ નંબર 4 પર ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ કર્યો છે. મહિલાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મહિલાના અપરાધના પ્રયાસનું કારણ અકબંધ છે. કારણ શું છે તે જાણી શકાયું નથી, પરંતુ પાટણની આ મહિલા છે કે જેને ગાંધીનગરમાં સચિવાલયના ગેટ નંબર 4 પર ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ મહિલાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તો કે આ કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે આ મહિલાએ તે જાણી શકાયું નથી, પરંતુ હાલ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા હિતલ પારેખ ફોનલાઇનથી જોડાયા છે. જી હિતલ, આપઘાતનો પ્રયાસ કર્યો છે પાટણની એક મહિલાએ, શું કારણ છે અને હાલ તેની શું સ્થિતિ છે? જી ચોક્કસ, એવું કહી શકાય કે આ પાટણની મહિલા દ્વારા આ મોડી સાંજે ગેટ નંબર 4 પાસે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ આજુબાજુ લોકોને ધ્યાન જતા ત્યાં ફરજ બજાવતી પોલીસે તાત્કાલિક સેક્ટર 7 પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને એમ્બ્યુલન્સ બોલાવીને તાત્કાલિક અસરથી તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. અત્યારે તેની સારવાર ચાલી રહી છે. ચોક્કસ પોલીસ નિવેદનમાં આ સમગ્ર ઘટના શાના કારણે બની અને કારણ શું બન્યું તેની જાણકારી મળશે. પણ અત્યારે તો સિવિલ હોસ્પિટલનો જે સ્ટાફ છે એ આ મહિલાને તાત્કાલિક છે ગંભીર અસરોમાંથી મુક્ત કરવા માટેનો પ્રયત્ન ચાલુ છે અને થોડીક જ મિનિટો પછી તે સંપૂર્ણ એ થતા તેનો જવાબ લેવામાં આવશે અને તેને ત્યારે જ સાચું કારણ જાણવા મળશે. પણ ક્યાંક ને ક્યાંક કોકને પડતર પ્રશ્નના કારણે લાંબા સમયથી રજૂઆત કરવા આવતી હતી અને તેના જ કારણે આ આખરી પગલું ભરવાનો પ્રયત્ન કર્યો હોવાનું અત્યારે પ્રાથમિક વિગતો મળી રહી છે. જી જી, આભાર હિતલ સમગ્ર જાણકારી આપવા માટે. તો પાટણની એક મહિલાએ સચિવાલય ગેટ નંબર 4 પાસે ઝેરી દવા પી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, જો કે તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. કયા કારણોસર તેને આપઘાતનો પ્રયાસ કર્યો તે હજી સુધી જાણી શકાયું નથી. પોલીસ તપાસમાં તે કારણ જાણવા મળશે.